મોરબીમાં ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થતા નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ તકે શ્રમ રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગની મંત્રી દિલીપકુમાર ઠાકોર હાજર રહ્યા હતા તથા જિલ્લા ભાજપ પ્રમુખ દુલબજી દેથરિયા, ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ દેવિકાબેન સરડવા સહિત ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રવિ નિમાવત, મોરબી। આજે 4 ઓગસ્ટના ગ્રામ્ય વિસ્તારના 38 અને શહેરી વિસ્તારના 70 એમ જોઈએ તો 108 જગ્યાએ અત્યારે મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમ આજ રોજ થયા છે। ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારની 5,000 બહેનો અને શહેરી વિસ્તારની 5,000 બહેનો એવા 10,000 બહેનોના સખી મંડળો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે। એવી રીતે એક સમગ્ર ગુજરાતના 1,00,000 મહિલાઓને આજે આ કાર્યક્રમમાં લાભ મળવાનો છે। એ લાભાર્થી બહેનોને વગર વ્યાજે બેંકમાં ધિરાણ આપવામાં આવશે અને આપણું રાજ્ય સરકાર 100 કરોડ જ્યારે આમાં ફાળવવાની હતી અને એથી પણ વધારે આજે 140 કરોડ એમને નારી ગૌરવના દિવસે બહેનો માટે ફાળવ્યા છે। હું આપણી રાજ્ય સરકારના મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને અભિનંદન પાઠવું છું। આજે અમારે પહેલા તબક્કાની અંદર ગ્રામીણ વિસ્તારને 5,000 અને શહેરી વિસ્તારને 5,000 મહિલા જૂથોને એક જૂથને આજે 1,00,000 રૂપિયા આપીને લગભગ 100 કરોડ રૂપિયા જેવી માથદાર રકમ એમના હાથમાં મૂકવાની હતી। તો મને જણાવતા આનંદ એટલા માટે થાય કે આજે અમારે 10,000 જૂથોને એક દિવસે આપ્યો તો આજે 10,000 કરતા પણ વધારે જૂથો નોંધાવ્યા છે। આજે 10,000 કરતા પણ વધારે જૂથોને 1,00,000 કરતા પણ વધારે રકમ એમના હાથમાં મૂકી છે અને આ જે રકમ અમે મૂકીએ છીએ તો મહિલા જૂથોને કોઈ જામીન આપવાની જરૂરિયાત નથી। આ લોનમાં જામીન બેંકોની અંદર રાજ્ય સરકાર બની અને જે મહિલા જૂથોને અમે 1,00,000 રૂપિયા બેંકની લોન મળવાની અને તમામ વ્યાજ ગુજરાત રાજ્યની સરકાર મહિલા જૂથો વતી વ્યાજ ભરીને મહિલાઓને પગભર ભરવા માટેનો આ કાર્યક્રમ હતો। આજે મોરબીની અંદર પણ પહેલા તબક્કાની અંદર 322 જેટલા મહિલા જૂથોને એટલે કે આજે 322,00,000 રૂપિયા મોરબી જિલ્લાની મહિલા જૂથોને આપીને આપણી મહિલા મંડળોને મજબૂત કરવા માટે, મહિલાઓનો ઉત્કર્ષ થાય, મહિલા સ્વનિર્ભર બને એના માટે આજે કાર્યક્રમ